રીસામાં બેંકના નાણાં ન ચૂકવતા આરોપીને 1 વર્ષની કેદ. બેંકની ભૂલથી બંધ ખાતાનો ચેક જમા થઈ ગયો હતો. આરોપીએ બેંકને આપેલો ચેક રિટર્ન થતા ફરિયાદ થઈ. રીસામાં બેંકના નાણાં ન ચૂકવતા આરોપીને 1 વર્ષની કેદની સજા. બેંકની ભૂલથી બંધ ખાતાનો ચેક જમા થઈ ગયો હતો. આરોપીએ બેંકને આપેલો ચેક રિટર્ન થતા ફરિયાદ થઈ હતી. ડીસામાં આવેલી મહેસાણા અર્બન બેંકની શાખામાં બેંકની ભૂલથી આરોપીના ખાતામાં ચેક જમા થઈ જતા આરોપીએ પૂરા નાણાં પરત ન કરતા અને બેંકને આપેલો ચેક રિટર્ન થતા બેંકે કરેલી ફરિયાદના આધારે ડીસાના 3જા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 9.06 લાખ ચૂકવવા અને નાણાં ન ચૂકવે તો વધુ 6 માસ કેદની સજાનો હુકમ કર્યો હતો. આ અંગેની વિગત એવી છે કે ડીસાના આરતી કોમ્પ્લેક્સમાં જે મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક શાખા આવેલી છે, જે શાખામાં ડીસાના ગોવર્ધન પાર્કમાં રહેતા જીતેન્દ્ર કુમાર તલાજી ગેલોત ખાતું ધરાવે છે. જીતેન્દ્ર કુમારને પ્રવીણ અંબાલાલ ઠક્કરે પોતાનો ₹8 લાખનો SBI નો ચેક આપેલો હતો. જો કે SBI માં પ્રવીણ અંબાલાલનું ખાતું બંધ હતું, પરંતુ મહેસાણા અર્બન બેંકે ચેક ક્લિયરિંગમાં મોકલતા બેંકની ભૂલના કારણે ખાતું બંધ હોવા છતાં જીતેન્દ્ર કુમારના ખાતામાં 8 લાખ રૂપિયા જમા થઈ ગયા હતા, જેમાંથી જીતેન્દ્ર કુમારે તરત જ 4,53,287 જેટલી રકમ ઉપાડી લીધી હતી અને બેંકે આ બાબતની જાણ થતાં તેમણે 90 દિવસમાં બેંકના નાણાં પરત આપવાનું કહેલ અને લેખિત માહિતી આપી હતી. પોતાનો ₹4,53,287નો ચેક આપી બેંકને પૈસા પરત આપવાનો ભરોસો આપ્યો હતો, જે ચેક બેંકે ખાતામાં પડતા ફંડ ન હોવાથી ચેક રિટર્ન થયો, જેથી બેંકના મેનેજર જયમીન કુમાર જમનાલાલ પટેલે આ અંગે વકીલ મારફતે બેંક સાથે છેતરપિંડી કરાઈ હોવાની નોટિસ પાઠવી બાદ આ અંગે ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો. જે કેસ ડીસાની 3જી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ JS પ્રજાપતિ દ્વારા બેંકના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી જીતેન્દ્ર તલાજી ગેલોતને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠેરવીને 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો અને ₹9,06,574ની રકમ 30 દિવસમાં ભરવા તથા પૈસા ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફરમાવી હતી. આ ઉપરાંત આરોપી તરફે અગાઉ થયેલ જાત મુચરકા તેમજ જામીન ખત રદ કરવાનો પણ આદેશ કોર્ટ દ્વારા કરાયો.